બધા ઇવેન્ટ કરેલા છે એસકેએસએફ પણ એક કહેવત છે ને વાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય વાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય છે સંબંધો અને ટેલેન્ટ સંભાળવા માટે આવા ઇવેન્ટ થવા જરૂરી થઈ જાય એટલે ઉજાસ જેવા ઇવેન્ટ બી બહુ જરૂરી છે કે આપણે નાતીના જે એજ્યુકેશનલ ફિલ્ડમાં ટેલેન્ટેડ યંગસ્ટર્સ છે એને બી આ પ્લેટફોર્મ મળે એનું ટેલેન્ટ શોકેસ કરવા માટે એવા જ એક ટેલેન્ટેડ યંગસ્ટર છે ઉત્સવ દિનેશ ઓજા ફ્રોમ સુરત હી ઇઝ ધેર ટુડે યસ યસ યુ કેન હી ઇઝ અ પ્રોફેશનલ ક્વિઝર એન્ડ હી વોઝ ઓલસો વન ઓફ ધી હોસ્ટ ફોર ઉજાસ આ એક ક્વિઝ કોમ્પિટિશન હતું આ એક કે બ્રેન રિલેટેડ એજ્યુકેશનલ રિલેટેડ પ્રોગ્રામ છે એમાં ક્વિઝ કોમ્પિટિશનમાં એલિમિનેશન રાઉન્ડ હતા જેમાં યુ હેવ ટુ ક્વોલિફાય ટુ ગો ઓન ટુ ધ નેક્સ્ટ સ્ટેજ સો ફાઇનલ સ્ટેજમાં છ ટીમ હતી એમાં અને વિનર તો એક જ ટીમ હોય પણ એક વિનર હતા પણ ટેલેન્ટેડ આપણને યંગસ્ટર્સ બહુ દેખાવા મળ્યા આ બધી એજ ગ્રુપમાં હતું એટલે આવા એજ્યુકેશનલ રિલેટેડ પ્રોગ્રામ કરવાનું એ મોટિવ છે કે જે લોકોને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટેડ ન હોય કે જે મલ્ટી ટેલેન્ટેડ હોય કે જેને સ્પોર્ટ્સમાં બી આવું છે એજ્યુકેશનમાં બી આવું છે સો ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ વેર યુ કેન શોકેસ યોર ટેલેન્ટ સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એજ્યુકેટેડ થાઓ પણ એની સાથે સાથે એક કોમ્પિટેટિવ સ્પિરિટ થવી બહુ જરૂરી છે કે ખાલી તમારું એજ્યુકેશન નહીં પણ તમે અગર કોમ્પિટેટિવ હશો તો તમે પ્રોફેશનલ વર્લ્ડમાં કોમ્પિટ કરી શકશો સો આવા પ્રોગ્રામ થાય છે ગુજરાત જેવા ત્યાં તમે ક્વિઝ કોમ્પિટિશનમાં કોમ્પિટ કરો છો એકબીજાથી સો એ કોમ્પિટેટિવનેસ વધે અને એનથી તમે આગળ જઈને તમને હેલ્પ થશે સો ધીસ ઇઝ અ બેસિકલી સ્મોલ સ્ટેપ વિચ એસકેએસએફ ઇઝ ટેકિંગ ટુ મેક શ્યોર કે હરેક ફિલ્ડના અલગ અલગ ઇવેન્ટ્સ થતા રહે અને આપતા યંગસ્ટર્સને અને બધી એજ ગ્રુપના લોકોને આવા પ્રોગ્રામનું રસ મળતો રહે સો આવો જોઈએ થોડી ઝલકિયા એ પ્રોગ્રામની બી सवारी कंधों पे जिम्मेदारी हाथ में फाइल मन में दम मीलों मील चलेंगे हम हर मुश्किल से टकराएंगे टस से मस ना होंगे हम दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो मेहनत इनको प्यारी है एकदम आज्ञाकारी है आज्ञाकारी है ये ऑमलेट पर ही जीते हैं ये टॉनिक सारे पीते हैं वक्त पे सोते वक्त पे खाते तान के सीना पड़ते जाते दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो कोई साज है हर काम को टाला करते हैं ये सपने पाला करते हैं ये हरदम सोचा करते हैं ये खुद से पूछा करते हैं क्यों दुनिया का नारा जमे रहो क्यों मंजिल का इशारा जमे रहो दुनिया का नारा जमे रहो क्यों मंजिल का इशारा जमे रहो ये वक्त के कभी गुलाम नहीं इन्हें किसी बात का ध्यान नहीं तितली से मिलने जाते हैं ये पेड़ों से बतियाते हैं ये हवा बटोरा करते हैं बारिश की बूंदे पड़ते हैं और आसमान के कैनवस पे ये कलाकारियां करते हैं क्यों दुनिया का नारा
માહિતી દેવી બહુ જરૂરી છે કે આ ઇવેન્ટમાં અત્યારે 1000+ લોકો ઉપસ્થિત છે. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ સચ અ વન્ડરફુલ સપોર્ટ એન્ડ બ્રિંગિંગ સો મચ સો મચ ક્રાઉડ હિયર એન્ડ ગિવિંગ સપોર્ટ ટુ ઓલ ધી ટેલેન્ટેડ પીપલ આઉટ હિયર જે ડાન્સમાં છે ડ્રામામાં છે. થેન્ક યુ સો મચ એન્ડ 75 પીપલ આર વોચિંગ ઇટ લાઈવ ઓન યુટ્યુબ. થેન્ક યુ સો મચ. અઠાણું
99। इसी के साथ अरविंद ओझा ने अपने ही घर में आटा मारने की सेंचुरी पूरी कर दी है। इन्होंने खुद को एक अघरा टारगेट दिया है जिसे वो अपनी बेटी जब पीजी वाले लेटाएगी ना तभी पूरा करेंगे। इसी के साथ आज की ये मैराथन यहीं पे समाप्त होती है। डन डन तो शू कर घर में आटा मारवा थी छोकरा घरे वेला भी जाए एवं जो ते मानता हो ने तो तमारो भ्रम छे। એને જેટલો જલ્દી દૂર કરશો એટલા સુખી થશો। અરે આ લેક્ચર મને આપવાની બદલે ચૈતાલીને થોડી સમજાવી હોત તો આ રીતે રાજ હોય નો દિવસ ન આવ્યો। અરે પણ એની કાલે રજા છે। રજા છે એટલે રખડવું છે। આ પેઢીને જવાબદારીના જલ્દી પણ સમજે નથી એવું તમને લાગે છે। બાકી તમે ધારો છો ને એટલી કાળની પેઢી બેજવાબદાર નથી। હા જાગી માની મમતા જાગી ચૈતાલી જયારે ઘરમાં પગ મૂકે ને ત્યારે આમ રજત શર્મા બનીને એના પર સવાલો નો વરસાદ નહીં વરસાવતા એને બોલવાનો મોકો આપજો। શું મોકો આપવાનો? જોયા શુભ
પાસે રહેલી વ્યક્તિ દૂર
આજે ટેકનોલોજીને કારણે જ દરેક જ્ઞાતિએ પોતાની વેબસાઈટ બનાવી છે. આજે આપણી સાથનો દાખલો લઈને આપ પ્રસંગનું આમંત્રણ હોય કે શોકનો સંદેશ, આમ એક મેસેજ મૂકો ને મિનિટોમાં તો ઘરે ઘરે ફરી જાય છે. એકદમ સાચી વાત કરી મમ્મી તમે. અને પપ્પા, હવે તમે આજનો ઇવેન્ટ જોયો, ઉમંગ, ઉડાન, ઉજાસ, આ બધા ઇવેન્ટની એડવર્ટાઇઝમેન્ટની વાત કરો કે પછી આપણે વન ફૂલે વાળ અને કમ્યુનિટી એપ બધી જ વસ્તુ ટેકનોલોજીના માધ્યમથી તો ચાલે છે. પપ્પા, આજે આજ ટેકનોલોજીને કારણે આપણે અબ્રોડ રહેતા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વાત કરી શકીએ છીએ. ઈ બી ફ્રી ઓફ કોસ્ટ. એકદમ બરાબર ચેતાની. પપ્પા, તમે ગૂગલ ઉપર દુનિયાની કોઈ બી માહિતી મેળવી શકો છો. તમારે માહિતી માટે જે ગૂગલ પર આધાર રાખવો પડે ને, એ અમારા જમાનામાં વડીલો આપતા. અમને છે ને આ ગૂગલ ની જરૂર નથી પડતી. પપ્પા, મારી તમારી વાત કરો, પણ પપ્પા તમારે જમાના સાથે અપગ્રેડ થવું જ પડે. જો તમે જમાના સાથે અપગ્રેડ ન થાવ તો લોકો તમને આઉટડેટેડ સમજીને તમારા સાથે કટ ઓફ કરી દે. ટેકનોલોજીએ ભેતાળ બનીને ભરડો લીધો, એનું શું? અમારા જમાનામાં ક્રિકેટ, લગોરી, ગિલી દાંડા, એ રીતે બધું નિરવતે મેદાનમાં ભરતું. આજે આજે લોકો રમે છે પણ મોબાઈલમાં બેસીને એની માં આવે. તમે શું બોલ્યા? તમારું પણ ખરું છે. હા, જ્યારે તમે દુઃખી હો ને તો તમને તમારી માં યાદ આવે, અને જ્યારે તમે ગુસ્સામાં હો ને તો તમને એની માં યાદ આવે. અને આમાં શું બોલતા હતા, મોબાઈલમાં ગેમ ને બધું? હા, તો મારું માનવું એવું છે કે આમાં આપણે માત્ર ટેકનોલોજીનો વાંક ના કાઢી શકીએ. આ બધામાં મા બાપ પોતાના બાળકોને કેવી રીતે ઉછેરે છે એના પર પણ ડિપેન્ડ કરે છે. આજે લગભગ દરેક મા બાપ પોતાના બાળકને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવતા હોય છે, પરંતુ ગુજરાતીમાં બોલવાનું, ઘરમાં તો ગુજરાતીમાં જ બોલવાનું એવો આગ્રહ રાખીને જેકેન જેની સાથે સાથે મેં એક બિલાડી પાડી છે, બોલતા પણ શીખવાડી છે. એકદમ સાચી વાત બોલ્યો મમ્મી તમે. અને પપ્પા, તમે નાનપણમાં અમે એટલા સારા સારા પ્રભાતિયા સંભળાવ્યા, જેના કારણે આજે આખા ગ્રુપમાં માત્ર હું જે દરેક ગુજરાતી બોલું છું. તમને કદાચ મારા વાત ઉપર માનવા નહીં આવું. શાંતિ જગત માં દર્શન, આ તારા પપ્પાને
એમને પ્રોબ્લેમ નવા જમાના સાથે નથી, એમને પ્રોબ્લેમ છે પોતાની જાત સાથે. તારા પપ્પા ને ફોર્મલ માંથી જીન્સ ને ટી શર્ટ પર લાવતા મારા નાકે દમ આવી ગયો હતો. આમાં તું મારું પુરાણ લઈને શું બેસી ગયા? કારણ કે પપ્પા આજના ટોપિક ના હીરો એ તમે છો ને. વિલન એવો આ આપણા છોકરાઓની લાઈફ સ્ટાઈલ છે. તમને એ વાતનો આનંદ થાય છે કે લાઈફ સ્ટાઈલ આપણને જીવા નથી મળી એ તો અફસોસ થાય છે? અફકોર્સ આનંદ થાય છે. તો પછી આનંદ ને એક્સપ્રેસ કરો જે વસ્તુ બની જ નથી એનું ટેન્શન સેને માટે લેવાનું? ટમેટાનો નહીં પણ તો ટેકનોલોજીનો.